પાડી શહેરમાં આવેલ સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત પોલીસ લાઇન પાછળ આજરોજ એક માલધારીના ઘર પાસે અજગર દેખાઈ આવતા જે અંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક તેમણે તેમની ટીમના સભ્ય સાથે પોલીસ લાઇન પાસે અર્જુનભાઈ જીવાભાઈ ઘરના ઘરે પહોંચી એક વિશાળ અજગર અંદાજે 40 કિલો અને 8 ફૂટ લાંબો અજગરને સહી સલામત પકડી પાડતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. પાડી શહેરમાં આવેલી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત પોલીસ લાઇન પાછળ આજરોજ એક માલધારીના ઘર પાસે અજગર દેખાઈ આવતા જે અંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક તેમના ટીમના સભ્ય મિતેશ પટેલ, જિગ્નેશ નાયકા વગેરે પાડી પોલીસ લાઇન પાસે અર્જુનભાઈ જીવાભાઈ ભરવાડના ઘરે પહોંચી જઈ એક વિશાળ અજગર અંદાજે 40 કિલો અને 8 ફૂટ લાંબો અજગરને સહી સલામત પકડી પાડતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. તેમજ હાલ વરસાદની સીઝનમાં પાડીની એક નામાંકિત શાળામાં અત્યાર સુધીમાં 4 થી 5 અજગરો તેમજ વિવિધ પ્રકારના સાપો દેખાય હોવાનું શાળાના વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જણાવ્યું હતું. પરંતુ શાળાના આચાર્ય આવા બધે તકેદારી ન લેતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ રહેતો હોય છે ત્યારે આજે પકડાયેલ અજગરને હવે વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે. એક સાપ છે એમ કેમ જાણ થતાં અલીભાઈ અંસારીને જાણ થઈ તો તેમણે અમને ફોન કર્યો કે આ જગા પર સાપ છે કરીને. તો તે જગા પર અમે ગયા, મેં યાસીન અને જિગ્નેશ. તો ત્યાં જઈને જોયું તો ઘાસના પુડિયા હતા, તેની અંદર હતો આજકાલ ઇન્ડિયન પાયથન કહે છે એને. તો ત્યાંથી અમે રેસ્ક્યુ કરી લાવ્યા. એ 8 થી 9 ફૂટનો છે અને વજનવાળો છે, 15 કિલો. હવે એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાના છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.